વિધાનની વાત કરીએ તો વિધાનમાં છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. દુભાગે એટલે જીવાના બે સરખા ભાગ કરે છે. કોણ સરખા ભાગ કરે છે? કેન્દ્રમાંથી એક લંબ દોરવામાં આવે જીવા પર તો તે જીવાના બે સરખા ભાગ કરી નાખે તેવું આપણે સાબિત કરવાનું છે. આટલું આપણે સાબિત કરવાનું છે. આ પાછળનું આટલું આપણી પાસે માહિતી છે. ચલ તો આપણે આકૃતિથી સમજીએ એટલે સરળ પડશે. તો આ એક વર્તુળ છે, તેનું કેન્દ્ર O છે. આ વર્તુળની એક જીવા લઈ લઈએ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર લંબ દોરવાનો છે તો આપણને એક જીવાની જરૂર પડશે એટલે એક જીવા લઈ લીધી. નામ આપી દઈએ AB. આ જીવા પર કેન્દ્રમાંથી એક લંબ દોરી દઈએ OM. આ એક લંબ છે. તો આટલી માહિતી આપણી પાસે અત્યારે છે કે એક વર્તુળ છે, એક જીવા છે ને કેન્દ્રમાંથી દોરેલો લંબ છે. તો આટલી વસ્તુ આપણે પક્ષમાં લખી લઈએ. તો પક્ષમાં આપણે નામ સહિત લખીશું. અહીંયા વિધાનમાં કોઈ નામ નથી આપ્યા ABCDO એવું કશું, પણ આપણે એ જ વસ્તુને નામથી લખીશું. તો આપણને એક જીવા લેવા કીધી છે તો આપણે AB જીવા લીધી છે. એક વર્તુળનું કેન્દ્ર લેવા કીધું છે તો O કેન્દ્ર લીધું છે. અને એક લંબ લેવા કીધો છે તો OM લંબ છે. चलो तो पक्ष बनाविए कि AB ए O केंद्रवाळा वर्तुळनी जीवा छे अने OM लंब आ ऊंधा ती जेवुं जे निशान छे तेनो अर्थ थशे लंब AB. तो OM AB पर लंब छे, काटखूणो बनावे छे ते रीतना OM लीधो छे. तो आटली वस्तु आपणी पासे पक्षमां छे. हवे शुं साबित करवानुं छे ते वस्तु आपणे साध्यमां लखीशुं. तो साध्यमां आवशे के आ जीवाना जे बे भाग थाय छे अहींयाथी A थी M અને M થી B આ બે ભાગ સરખા છે તો આપણું સાધ્ય બની ગયું AM અને MB ને સરખા બતાવવાનું. આ આપણે બતાવવાનું છે. તો આના માટે જે પણ કંઈક માહિતી વાપરીશું તે બધું સાબિતીમાં લઈશું. તો આને સાબિત કરવા માટે આપણે બે ત્રિકોણ બનાવીશું. તો સૌથી પહેલા ત્રિકોણ બનાવી લઈએ. OA ને જોડી દઈએ તો એક ત્રિકોણ આ તરફ લેફ્ટ સાઈડ બની જશે. OB જોડી દો તો રાઈટ સાઈડ એક બીજો ત્રિકોણ બનશે. OM ની ડાબી બાજુ OM ની જમણી બાજુ બે ત્રિકોણ બન્યા છે નાના. એ બે ત્રિકોણનો ઉપયોગ આપણે કરીને આ સાબિત કરીશું. ચલો તો સાબિતી લઈએ કે આ બે ત્રિકોણમાં શું સામ્યતા છે તે આપણે ચેક કરીશું. મતલબ કે આપણે આ બે ત્રિકોણને સરખા બતાવવા છે, એકરૂપ. તો એકરૂપ બતાવવા માટે કઈ શરત કામ લાગે છે? બાબા બા, ખોખો ખો, બાકુ બા, કાકા બા, કઈ શરત કામ લાગશે તે આપણે ચેક કરવાની છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાય છે, આ બંને તરફ કાટખૂણો બનશે. તો કાટકોણ ત્રિકોણ છે તો આપણે કાકબા શરત ચેક કરી શકીએ. તો કાકબામાં કાટખૂણો, કોણ અને બાજુ આ ક્રમમાં આપણે હોય છે ત્રણ વસ્તુ. તો આપણે ચેક કરીએ પહેલા કાટખૂણો. તો બંને ત્રિકોણમાં કાટખૂણો છે તેને આપણે સરખા બતાવીએ. તો કાટખૂણો તો પહેલામાં OMA આ કાટખૂણો છે, રેડ કલરનો મેં કર્યો છે તે. OMB આ બ્લુ કલરનો છે તે કાટખૂણો. 90-90 ના છે તો એ બંને તો સેમ જ હોવાના. તો બંને ત્રિકોણમાં એક ખૂણાની જોડ સેમ થઈ ગઈ, કાટખૂણો. ચલો નેક્સ્ટ કર્ણ. તો OA અને OB આપણા કર્ણ છે બંને ત્રિકોણમાં, તો એ પણ સરખા થશે. કેમ સરખા થશે? કારણ કે આ એક જ વર્તુળ છે, તેની બંને આ ત્રિજ્યાઓ છે. આ બે વર્તુળની ત્રિજ્યા, હવે એક વર્તુળની ગમે તેટલી ત્રિજ્યા હોય તેની લંબાઈ સરખી જ હોવાની. તો OA માની લો 10 સેમી હોય તો OB પણ 10 સેમી થશે. તો આ બીજી જોડ મેચ થઈ ગઈ કર્ણની. હવે બાજુ, ત્રીજી એક બાજુ લઈશું. તો આપણી પાસે OM બાજુ છે. આ OM પહેલા ત્રિકોણમાં પણ બીજા ત્રિકોણમાં પણ બંનેમાં છે. તો OM નું માપ બંને ત્રિકોણમાં સરખું જ હશે. જો OM માની લો કે 7 સેમીની છે તો પહેલા ત્રિકોણ માટે પણ એ 7 સેમી રહેશે, બીજા માટે પણ 7 સેમી જ રહેશે, એનું માપ બદલાશે નહીં. તો બંને ત્રિકોણમાં એક બાજુ સરખી લંબાઈની છે. તો આપણી પાસે જોડ બની ગઈ કાટખૂણો, કોણ અને બાજુ. તો કાકબા શરત બને છે. તો આપણે એ લખી લઈએ કે આમ કાકબા શરત અનુસાર આ બંને ત્રિકોણ એકરૂપ થશે. કાકબા શરત અનુસાર ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB એકરૂપ થઈ ગયા. તો આપણે એકરૂપ બતાવ્યું અત્યાર સુધી. તો એકરૂપ બતાવવા માટે શરત વાપરી છે કાકબાની. આગળ લઈએ. હવે બે ત્રિકોણ જો એકરૂપ હોય તો તેના બાકીના અંગો પણ સરખા થશે. તે લખીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય. અનુરૂપ અંગો એટલે તો આપણે બાજુ સરખી બતાવી તો ખૂણા પણ સરખા. क्या? आ बचेला खूणा, आ चौकड़ी करिए ते खूणो आ चौकड़ी वाला खूणा साथे मैच थशे। बराबर, आ बाकीना अनुरूप अंगो कहेवाशे। आ खूणो ए आनी साथे मैच थशे। बराबर, अने आ AM बाजू ए MB बाजू साथे मैच थशे। तो आ बधुं थई शके, पण आपणे बधुं बताववानुं नथी। आपणे कामनुं शुं छे साध्यमां ते वस्तुने ज बतावो के पहला त्रिकोण में जो AM बाजू है, बीजा त्रिकोण में MB बाजू है, नीचे नीचे वाली, ए बेना माप सरखा थशे। तो पहला में AM जो 5 सेमी हशे तो बीजा में MB पण 5 सेमी थशे। ते वस्तु बतावी दईए कि AM अने MB ना माप सरखा थशे। जे आपणे साध्यमां बताववानुं हतुं ते ज वस्तु एक लखवानुं, पण आ विधान लखवानुं खरुं के एकरूप त्रिकोण है तो तेना अनुरूप अंगो पण एकरूप थशे।